धोरण चार गुजराती पाठ तेर पंखीओए पाणी पायु। आ वार्तानो लेखक छे करसनदास लुहार। चालो हूँ एक बार आ वार्ता वाँचू छू, तमे पण आ अगाउना लेसन में आज रीते वार्ता वाँची हती कि नहीं ते चेक करजो, तो हूँ वाँचू छू तमे ध्यान राखजो। एक हतो छोड़ साव नानो एवो मण मण देखाय, घणा ढोर एनी पासेथी पसार थई जाय पण कोईने ख्याल न आवे। छोड़ने मोटा थवानी इच्छा हती, एने वधवू हतुं, ऊंचा थवू हतुं, आकाशने आबी जवू हतुं, ઘેઘૂર ઝાડ બનવું હતું, પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો। એને મોડ બે ચાર પાંદડા બેઠેલા એક બકરીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગઈ। છોડ તો સાવ બોળું થઈ ગયું, એને રડવું આવી ગયું। એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું, આવીને છોડ પર બેઠું। છોડ એનો ભાર ખમી શક્યો નહીં, વળી ગયો। તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ। એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું। એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે, તારામાં લીલાશ કેમ નથી, તારા પાંદડા ક્યાં ગયા? છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું। છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી, કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે, મને કોઈ પાણી પાતું નથી, મારા બે ચાર પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ। છોડ પર પંખીને દયા આવી, તે ઉડ્યું, દૂર એક તળાવ આવ્યું, તળાવ હતું ત્યાં પહોંચ્યું। એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું, પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું। ચાંચમાનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું, પણ છોડને કંઈ અસર ન થઈ। એક ટીપા પાણીથી શું વળે, લાંબા સમયની તરસ હતી। પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું। ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યું, ત્યાં પંખીઓનું ટોળું મોટું ટોળું બેઠું હતું। પંખીના ટોળાએ એણે તરસ્યા છોડની વાત કરી, સૌ પંખી સંમત થયા, બધા પાંખો ફફડાવતા ઉડ્યા, તળાવને કિનારે ઉતર્યા, સૌએ પાણીથી ચાંચો ભરી લીધી, પછી પેલું પંખી આગળને ટોળું પાછળ જાય ઉડ્યા। જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા, બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી। આવા દસ પંદર ફેરા કર્યા ને છોડના મૂળને બરાબર પાણી મળ્યું, એની લાંબા વખતની તરસ છીપાઈ, છોડને ઓડકાર આવ્યો। પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવરાવે। દિવસો ને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું, ચાંચમાં પાણી લાવીને છોડને પાયું। છોડ લીલો છમ થયો, છોડ વધતો વધવા લાગ્યો। ચોમાસું બેઠું, કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું, ધોધમાર વરસાદ પડ્યો, આખું ચોમાસું મન મૂકીને વરસ્યું। છોડને તો બસ આટલું જ જોઈતું હતું। આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા, વર્ષો ગયા, આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે। પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે, ગીતો ગાય છે, ઝાડ ખુશ થઈ જાય છે, ડાળીઓને ડોલાવતું પાંદડા રણઝાણ આવે છે। એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ, ઝરમર ઝરમર વરસી ઝાડ નહીં રહ્યું। વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને? ત્યારે ઝાડને યાદ આવે છે, પોતે સાવ નાનો છોડ હતો ને પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો। ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે, વાદળી કહે છે, ખરેખર પંખીની જાત જ દયાળુ છે। મજા આવીને વાર્તા સાંભળવાની, આ રીતે જો તમે ના વાંચી હોય તો આ રીતે ફરીથી વાંચી લેજો, ત્યારબાદ તમારે આ વાર્તાનું શબ્દ સમજૂતી વાંચવાની છે અને નોટબુકમાં લખવાની છે, અને ત્યાર પછી સ્વાધ્યાય લખવાનું શરૂ કરવાનું છે। સ્વાધ્યાયની શરૂઆતમાં પ્રશ્ન એકમાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે, જેમ કે ઢોર કોની પાસેથી પસાર થતા હતા, તો આનો જવાબ તમારે એક જ વાક્યમાં લખવાનો છે કે ઢોર નાના છોડ પાસેથી પસાર થતા હતા, એવો જવાબ પણ આવી શકે,
તમે વાર્તા વાંચી હશે તો તમને એનો બીજો જવાબ પણ ખબર હશે અથવા સાચો જવાબ ખબર હશે, પરંતુ આ પ્રશ્નોના જવાબ એટલે કે ઉત્તર તમારે એક એક વાક્યમાં લખવાના છે. તો પ્રશ્ન વાંચવાનો છે અને તેની નીચે તમારે નોટબુકમાં જવાબ લખવાનો છે. ત્યાર પછી બેમાં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા તમારે ઉત્તર લખવાના છે કે એટલે કે આના જવાબો તમારે બે ત્રણ લીટીમાં લખવાના થશે. છોડની શી ઈચ્છા હતી? તો છોડની ઘણી બધી ઈચ્છા બતાવી હતી કે મારે મોટા બનવું છે, ઘેઘૂર ઝાડ બનવું છે, મોટા થવું છે. તો આવી બધી જે જે ઈચ્છા હતી તમે વાર્તામાં વાંચી છે તો તમને ખબર જ છે. તો એ તમારે લખવાની છે. એટલે કે આ પ્રશ્નોના જવાબ તમારે બે ત્રણ વાક્યોમાં લખવાના થશે. જેમ કે પહેલા પ્રશ્નનો ઉત્તર આવશે છોડની શી ઈચ્છા હતી, તો અહીંયા તમે વાંચવાની શરૂઆત કરશો તો તમને આ ફકરામાં દેખાશે કે છોડની શી ઈચ્છા હતી. તો આ ફકરો વાંચશો એટલે તમને છોડની ઈચ્છા ખ્યાલ આવી જશે. તમે વાર્તા વાંચી છે એટલે તમને વધારે સમજ પણ છે. આ રીતે તમે આ જે પ્રશ્નો છે એના એના જવાબ તમારે બે ત્રણ વાક્યોમાં લખવાના થશે. ત્યાર પછી ત્રીજો છે, જાડે વાદળીને માંડીને શી વાત કરી હશે કહો તો. તો અહીંયા છેલ્લી લીટી એવી આવે છે વાર્તામાં કે પછી તો જાડે વાદળીને માંડીને આ વાત કરે છે. તો કઈ વાત કરે છે? તો એ આખી વાત તમારે અહીંયા નોટબુકમાં લખવાની છે કે શું બન્યું હતું. તો જાડે વાદળીને માંડીને શી વાત કરી એના વિશે લખવાનું છે. ત્યાર પછી ચારમાં આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવવાના છે. જેમ કે કાગડો તો કાગડી, મોર તો ઢેલ, ઓહો તો આ તો સરસ મજાનું છે, ચકલો, કૂતરો, સસલો. હું નહીં કહું જવાબ તમને, આ જવાબ તમારે જાતે શોધવાના છે ને તમને આવડે એવા પણ છે. ત્યાર પછી અહીંયા ઉદાહરણ આપ્યું છે, એને મોડ બે એક પાંદડું બેઠેલું, એને માણ એક પાંદડું બેઠેલું, એને માણ બે ચાર પાંદડા બેઠેલા. તો અહીંયા આ ઉદાહરણ મુજબ તમારે અહીંયા લખવાનું છે. એક પંખી ઉડતું ઉડતું આવ્યું, ઘણા પંખી, અહીંયા શું લખશો? હવે એક પંખી હતું તો ઉડતું ઉડતું આવ્યું, તો ઘણા પંખી તો એ જવાબ હું નહીં કહું, એ તમારે જાતે શોધવાના છે. પંખીએ આ કામ કર્યું, પંખીઓએ આ કામ, તો અહીંયા જવાબ તમારે લખવાનો છે. એ જ રીતે અહીંયા એક ચોમાસું છોડ પર વરસ્યું, ઘણા ચોમાસા છોડ પર, તો તમારે જવાબ જાતે શોધવાનો છે. હવે પછી ત્રીજામાં કૌંસમાંથી એટલે કે અહીંયા જે કૌંસ આપેલું છે એમાંથી યોગ્ય પ્રત્યય લગાવીને ખાલી જગ્યા પૂરવાની છે. એક બકરી ના ને ની ને નો નું ની, તો આમાંથી શું આવે? મને લાગે છે ત્યાં સુધી એક બકરીનું ધ્યાન ગયું. જો આ તમને સાચું લાગતું હોય તો તમે આ લખી શકો છો. તો આ રીતે તમારે અહીંયા કૌંસમાંથી પ્રત્યય શોધી અને અહીંયા યોગ્ય પ્રત્યય લખવાનો છે. આ રીતે તમારે પાંચ ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. ત્યાર પછી પાન 73 ઉપર સરખા અર્થ ધરાવતા શબ્દો શોધવાના છે. જેમ કે વૃક્ષ, તો એનો સરખો શબ્દ અહીં છે ઝાડ. તો ભાર, તો એનો સરખો અર્થવાળો શબ્દ અહીં આપેલો છે, એ તમારે જોડી અને નોટબુકમાં સામસામે લખવાના છે. એ જ રીતે અહીંયા એક સરસ મજાની વાર્તા અને તેની અંદર લીટી દોરેલા શબ્દો, પરંતુ એ આડાવડા થઈ ગયા છે. તો એ આડાવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય જગ્યાએ મૂકી અને આખી વાર્તા તમારે અહીંયા નીચે ફરીથી લખવાની છે. તો એ વાર્તા વાંચી અને તમારે અહીંયા લખવાની છે. પરંતુ યાદ રાખજો કે જે લીટી દોરેલા શબ્દો જે છે તે આડાવડા થઈ ગયેલા છે. ત્યાર પછી અહીંયા સાતમાં શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે. એ તો તમને આવડે જ છે. તો શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવા માટે તમારે કક્કાવારીનો ઉપયોગ કરવો પડશે. તો એ પ્રમાણે તમે શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકશો. તો એ કામ પણ તમારે કરવાનું છે કે બકરી, પંખી, અકડાવું, તળાવ, વખત. તો અહીંયા મને એવું લાગે છે કે સૌથી પહેલો આવશે અકડાવવું, ત્યાર પછી કયો આવશે?
જો તમને આ મારો જવાબ સાચો લખ્યો હોય તો તમે અકળાવું એ પહેલા ક્રમે લખી શકો છો અને બાકીના બીજા ત્રીજા ચોથા અને પાંચમા ક્રમે કયો આવશે એ તમારે શોધવાનો છે અને ત્યારબાદ આસપાસના વૃક્ષોની માહિતી લખી અને તમે તમારે મને ફોટો પાડીને મોકલી આપવાની છે તો આ રીતે તમારે આ વાર્તાનું સ્વાધ્યાય કાર્ય પૂરું કરવાનું છે।